समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો જ વિજય અપેક્ષિત રીતે જ અશોકભાઈ ઠાકોર પાલનપુરના નવા નગરપતિ જ્યારે ઉપપ્રમુખ પદે હિતલબેન રાવલ ચૂંટાયા. થરાદ તાલુકાના આસુદર ગામની પરિણીતાએ સાસરિયાના કથિત ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર. મૃતકના પતિ સહિત અન્ય સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ. પાલનપુર ખાતે પાટીદાર સમાજના ઉપવાસ આંદોલનના બીજા દિવસે પાસ કમિટીના કન્વીનર હાર્દિક પટેલ પણ ઉપવાસમાં જોડાયા. રાજ્ય સરકાર ઉપર હાર્દિક પટેલે પાડી પસ્તાવ. ધાનેરા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપેલા 2.70 કરોડના વિદેશી દારૂના જથ્થાનો દાખા ગામની સીમમાં કરાયો નાશ. રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહીને નજરે નિહાળવા ગ્રામજનોની જામી ભીડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે આજે નગરપાલિકાના નવા સુકાનીઓની ચૂંટણી માટે પાલિકાની ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં અપેક્ષિત રીતે જ પાલિકા પ્રમુખ તરીકે અશોકભાઈ ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે હેતલબેન રાવલ બહુમતીએ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની નિયત 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ રહી હોય આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ ઠાકોર જ્યારે ઉપપ્રમુખ તરીકે હેતલબેન રાવલ બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. પાલનપુર નગરપાલિકાના નવા સુકાનીઓની વરણી માટે આજે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી પાલિકાની બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા મથક પાલનપુરની નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બનવા માટે ભાજપના અનેક નગરસેવકોએ એડી ચોટીનું જોર લગાડ્યું હતું. જોકે પ્રમુખની ખુરશી આ વખતે જનરલ ઉમેદવાર માટે અનામત હોય, ભાજપ મોવડી મંડળે અગાઉ પાલિકા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા અશોકભાઈ ઠાકોરને મેન્ડેટ આપ્યો હતો, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હેતલબેન રાવલની પસંદગી કરી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પણ પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ ભાજપ પાસે 23 સભ્યોની બહુમતી હોય આ ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મળેલી પાલિકાની બેઠકમાં કોંગ્રેસમાં 21 પૈકી 2 સભ્યો મંજુબેન પટણી અને ગુલશનબેન ચુનારા ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસના 2 સભ્યોની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પક્ષના મોવડી મંડળનો આભાર માની આગામી સમયમાં પાલનપુર શહેરના વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ, આગેવાનો તથા મારા તમામ સભ્યોનો, ભારતીય જનતા પાર્ટીનો આભાર માનીશ, જેથી કરી મારા પર વિશ્વાસ રાખી મને ફરીથી મેન્ડેટ આપ્યો એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. બનાસકાંઠાના બાબર ખાતેથી ટૂંકા ગાળામાં જ વધુ એક બાઇકની ચોરી થતાં નગરજનો લાલઘૂમ થઈ ગયા છે. બાબરમાં ચોરીઓનો સિલસિલો યથાવત રીતે ચાલુ જ રહ્યો છે. છેલ્લા 1 મહિનાથી તસ્કરો બાબરમાં મોસાળ જેવી મહેમાનગતિ માણી રહ્યા છે અને બાબરમાં વાહન ચોરી તથા ગરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેથી બાબરના લોકો ભયભીત બન્યા છે. આવી સ્થિતિમાં ગઈ રાત્રે ફરી બાબરની અંબિકા સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ માળીના ઘરે મહેમાનગતિએ આવેલ ગોલગામના શિવરામભાઈ નાગજીભાઈ માળીની માલિકીના GJ 24P 78 83 નંબરના બાઇકની ઉઠાંતરી થઈ ગઈ હતી. આ ઘટનાથી મુશ્કેલીમાં મુકાઈ ગયેલા બાઇકના માલિકે બાબર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઔપચારિક તપાસ હાથ ધરી છે. બાબરમાં 1 મહિનાથી વાહન ચોરીનો સિલસિલો ચાલી રહ્યો હોવા છતાં પોલીસ તંત્ર વાહનચોર ટોળકીને પકડવામાં નિષ્ફળ રહેતા નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ધાનેરા નેનાવા હાઈવે ઉપર જીપડાલાની ટક્કરથી એક બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને ધાનેરા ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયો છે. ધાનેરાથી નેનાવા તરફ જતા હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહેલા મોટરસાયકલને જીપડાલાના ચાલકે જોરદાર ટક્કર મારતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ધાનેરા ખાતે નેનાવા રોડ ઉપર કોટડા ગામ નજીક બનેલા પેટ્રોલ પંપ પાસે આજે સવારે દાખા ગામના જેતાભાઈ દેવાભાઈ ચૌધરી પોતાના મોટરસાયકલ ઉપર થાવર તરફથી આવી એકાએક પેટ્રોલ પંપ તરફ વળી ગયા હતા.
એ દરમિયાન નેનાવા તરફથી પૂરઝડપે ધસી આવેલ જીપડાલાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક હવામાં પંગોળાઈ જમીન ઉપર પટકાયો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવાની ફરજ પડી છે. આ આખી ઘટના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ મોટરસાયકલ ચાલક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠાના થરાદ ખાતે ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા ખેડૂત ઉપર કુહાડી વડે હુમલો કરી કાનના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. થરાદના ભૂરાભાઈના ખેતરમાં દૂધવા ગામનો સેંધાભાઈ રબારી તથા બુઢણપુર ગામનો પ્રખાભાઈ રબારી નામના બે માલધારીઓ લીમડો કાપી ઘેટા બકરા ખેતરમાં ચરાવતા હતા. આથી ખેતર માલિકે બકરા બહાર કાઢવાનું કહેતા આ બંને માલધારીઓએ ઉશ્કેરાઈ જઈ કુહાડી તથા લાકડી વડે હુમલો કરી ભૂરાભાઈને માથાના ભાગે કુહાડી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ બચાવ કરવા જતા કુહાડી માથાના જમણા ભાગે વાગતા તેમનો કાન તૂટી ગયો હતો. આ હુમલામાં ઘવાયેલ ઈજાગ્રસ્ત ખેતર માલિકને લોહી નીતરતી હાલતમાં થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તૂટેલા કાનને 10 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ અંગે બે માલધારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યરત સેલટેક્સ કચેરી અને જીએસટી વિભાગની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરી ઈવે બિલ વગર માલની હેરાફેરી કરતી વધુ 5 ટ્રકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ ખાતેની જૂની સેલટેક્સ કચેરીએ જીએસટી વિભાગ દ્વારા આવન જાવન કરતી ટ્રકોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જે દરમિયાન જીએસટીની ટીમે ઈવે બિલ વગરના માલની હેરાફેરી કરતી 2 દિવસ અગાઉ 3 અને આજે 2 એમ કુલ 5 ટ્રકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદથી સાચોર તરફ જતા હાઈવે ઉપર આવેલી જૂની સેલટેક્સ કચેરી ખાતે જીએસટી વિભાગની ટીમે ટ્રકોની તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન 2 દિવસ અગાઉ 3 ટ્રકો ઝડપાઈ હતી, જ્યારે આજે વધુ 2 ટ્રકો મળી કુલ 5 ટ્રકો ઝડપાઈ જતા ટ્રક માલિકો વિરુદ્ધ જીએસટી વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. જીએસટી વિભાગે લાલ આંખ કરતા ઈવે બિલ વગર માલની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ ટ્રક ચાલકોએ પણ જીએસટીના અધિકારીઓ તેમને ખોટી રીતે પરેશાન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. જોકે જીએસટીની ટીમે આક્ષેપોને અવગણી તમામ 5 ટ્રક માલિકોને દંડ ફટકારવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક અને સામાજિક દ્વેષભાવ સર્જાય તેવા અટકચાળા કરવાની ઘટનાઓ સતત વધતી જાય છે. થરાદમાં પણ સોશિયલ મીડિયા દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની કોશિશ કરાતા ઉહાપોહ સર્જાયો છે અને આવી વિકૃત હરકત આચરનારા તત્વોને યોગ્ય પાઠ ભણાવવાની માગણી સાથે આવેદનપત્ર પણ અપાયું છે. બનાસકાંઠાના થરાદ ખાતે સોશિયલ મીડિયામાં ધાર્મિક સ્થળ માટે અશોભનીય ટિપ્પણીએ ઉહાપોહ સર્જતા આ મામલે આવેદનપત્ર અપાયું છે. થરાદમાં મોગલ માતાજી અંગે ફેસબુક ઉપર અભદ્ર ટિપ્પણી કરી માતાજીનું અપમાન કરાતા વિવાદ સર્જાયો છે. આ ટિપ્પણીથી હિન્દુ સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે આ મામલે થરાદ ખાતે વસતા ચારણ ગઢવી સમાજ અને હિન્દુ સમાજના અગ્રણીઓએ થરાદ પોલીસ મથકના પીઆઈને આવેદનપત્ર આપી મોગલ માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર 6 શખ્સો સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. છેલ્લા 4-5 દિવસથી સોશિયલ મીડિયામાં મા મોગલ વતી જે અભદ્ર ટિપ્પણીનો હુંકાર ચાલી રહ્યો છે, જે પણ જાતિ વિશેષ હું કહેવા માંગતો નથી, પણ જે પણ વ્યક્તિ વિશેષ આ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે એ ખૂબ જ ખોટી છે. જેટલીમાં ઝડપમાં ઝડપી કાર્યવાહી થાય એવી અમે પીઆઈ સાહેબને વિનંતી પણ કરી છે, પોતે આશ્વાસન પણ આપ્યું છે. આના માટે કાંઈ પણ કરવાનું હશે, આના માટે થાય એટલા એ લોકો તરત પગલાં લે કે તો અમે કોઈ પણ પગલાં માટે લેવા માટે આગળ તૈયાર છીએ. ડીસા શહેરમાં આવેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ અજાણી વ્યક્તિ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ આચરવાના ઈરાદે મસમોટું કેબિન ઊભું કરી દેવાયું છે અને આ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અગાઉ અહેવાલ રજૂ કરવા ઉપરાંત ડીસાના નાયબ કલેક્ટરનું ધ્યાન દોરવા છતાં આ અંગે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કહેવત છે કે સરકારી દફતરોમાં જામેલી ધૂળ જલ્દી હટતી નથી. આ કહેવતને ડીસાના નાયબ મામલતદાર સાચી ઠેરવી રહ્યા છે. નાયબ કલેક્ટર એટલે કે પ્રાંત અધિકારી, તેમની પાસે રહેલી સત્તા વિશાળ છે. ત્યારે ડીસા શહેરમાં 15-1 દિવસ પહેલા મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી તાલુકા પંચાયત નજીક કોઈ અજાણી વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક કદાવર કેબિન મૂકીને જતો રહ્યો હતો.
આ ઘટના બન્યા બાદ અમે આ ઘટનાનું રિપોર્ટિંગ તો કર્યું અને ત્યારબાદ આ અંગે ડીસાના નાયબ કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ આમ કેબિન મૂક્યાને 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડીસાના નાયબ કલેક્ટર એવા તો કયા કામોમાં વ્યસ્ત છે કે તેમણે હજુ સુધી આ કેબિન હટાવવાની તસ્દી પણ લીધી નથી. આ સમાચાર બીકે ન્યૂઝ ચેનલ પર ચાલ્યા હતા અને એટલા જ માટે આ સમાચારનું ફોલોઅપ લેવા માટે આજે એકવાર ફરી અમે નાયબ કલેક્ટરનો સંપર્ક કર્યો. ત્યારે નાયબ કલેક્ટર પોતે જાણે એટલા વ્યસ્ત હોય તેમ મળવાની પણ તસ્દી લીધી નહોતી. ત્યારે આ રીતે ગેરકાયદેસર મૂકવામાં આવેલા આ કેબિન પર નાયબ કલેક્ટરની હમદર્દીનું કારણ શું હોઈ શકે અને આ કેબિન બાદ અહીં અન્ય લોકો પણ દબાણ આચરશે ત્યારે પણ નાયબ કલેક્ટર આવી જ રીતે મૌન રહેશે? હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ તાલુકાના આસુદર ગામની પરિણીતાએ સાસરિયાના કથિત ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, મૃતકના પતિ સહિત અન્ય સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ. પાલનપુર ખાતે પાટીદાર સમાજના ઉપવાસ આંદોલનના બીજા દિવસે પાસ કમિટીના કન્વીનર હાર્દિક પટેલ પણ ઉપવાસમાં જોડાયા. રાજ્ય સરકાર ઉપર હાર્દિક પટેલે પાડી પસ્તાવ. ધાનેરા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપેલા 2.70 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ધાખા ગામની સીમમાં કરાયો નાશ. રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહીને નજરે નિહાળવા ગ્રામજનોની જામી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों मड़े चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તા વાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસને સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वैलुडा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जिसे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैलुडा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथ है बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल,
सपनों के इंतजार का पल। नई जिंदगी की शुरुआत वाला पल। चुस्की भरी जिंदगी हर पल। आने वाले नए मेहमान के इंतजार का पल। आसमान में सजे तारों से गुनगुनाने वाला पल। त्योहारों में खुशियां बांटने वाला पल। जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA એન્ડ IT MCA ઇન્ટિગ્રેટેડ MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ। વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઇડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, updated computer lab, fully wi-fi campus, foreign university sathe MOU dwara videsh ma abhyas ni tak। Department of Computer Science, M. Chandracharya, Uttar Gujarat University, Patan। Viram baad aapnu swagat chhe vadhu samacharo ma। થરાદ તાલુકાના આસોદર ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી ગઈ છે। થરાદ તાલુકાના આસોદર ગામે એક સંતાનની માતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે। થરાદ પોલીસ મથક દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કપુરાજી ગામના અમૃતદાન નાગરદાન ગઢવીની બહેન કૃષ્ણાબેન ગઢવીના લગ્ન 9 વર્ષ અગાઉ થરાદ તાલુકાના આસોદર ગામે રહેતા ગોપાલદાન નારાયણદાન ગઢવી સાથે થયા હતા। સંતાનમાં તેમને 6 વર્ષનો દીકરો છે, જોકે છેલ્લા 2 વર્ષથી તેઓ અગમ્ય કારણોસર જુદા રહેતા હતા। તેણીનો પતિ નાની નાની બાબતોમાં મારકૂટ કરતો હતો। તેણીના જેઠ, સસરા તેમજ દિયર પણ અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા, જે અંગે વારંવાર તેણીએ પિયરમાં ફરિયાદ પણ કરી હતી। જોકે છેલ્લા કેટલાક દિવસથી સસરિયાઓનો ત્રાસ વધી જતા અને 20 દિવસ અગાઉ તેના જેઠ અને દિયરે તેણીને માર મારતા મોટાભાઈ તેણીને તેડવા આવ્યા હતા, પરંતુ સાસરિયાઓએ કૃષ્ણાબેનને પિયર મોકલી ન હતી। જેથી સાસરિયાઓના રોજિંદા ત્રાસથી કંટાળી ગયેલી કૃષ્ણાબેન ગઢવીએ ના છૂટકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીના પિયરપક્ષના લોકોએ તાત્કાલિક આસોદર ગામે દોડી આવી થરાદ પોલીસ મથકમાં મૃતકના પતિ ગોપાલદાન નારણદાન ગઢવી, સસરા નારણદાન સોનજી ગઢવી, શિવદાન નારણદાન ગઢવી અને શ્રેણીદાન નારણદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ દોડસણનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે મૃતકના પિતરાઈભાઈએ પોતાની બહેનને આપઘાત કરવા ફરજ પાડનાર સાસરિયા સામે કડક પગલાં લેવાની માગણી કરી છે। મારી બહેન કૃષ્ણાના લગ્ન થરાદની બાજુમાં આસોદર ગામમાં થયેલ, એમના સાસરિયા પક્ષવાળા એમને બહુ ત્રાસ આપતા હતા, તે બાબતે અમારી બહેને અમને જાણ વારંવાર કરેલ અને અમારા સગા સંબંધીઓને પણ કીધેલ, પણ એમને સમજાવતા એમના સાસરિયાઓએ કાંઈ એનો કાંઈ નિકાલ લાવ્યા નહીં। અને પછી પરમ દિવસે રાત્રે મારી બહેનનો અમને ફોન આવ્યો અમારા ઘરે
કે મને હવે આ લોકો મારી નાખશે, બહુ ત્રાસ આપે છે. અને પછી બીજા દિવસ અમે કીધું બેટા કાંઈ નહીં, બે દિવસ એક દિવસ તું રાહ જો, અમે કાલે આવશું સમજાવશું. પણ બીજા દિવસે સવારે અમને માણસોનો વાયા વાયા દૂસરા બીજા સંબંધીઓ તરફથી ખબર પડી કે એ તમારી બેને આત્મહત્યા કરી છે. અને અમે અહીંયા આવ્યા થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી અને આગળ તપાસ કરી. પણ અમારી બેનની ડેથ બોડી જોતાં અને એની પરિસ્થિતિ જોતાં અમને એવું લાગે છે કે એની હત્યા કરવામાં આવી છે. અને આપ સાહેબ શ્રી અમને સાચો ન્યાય અપાવો અને કોઈ રાજકારણના દબાવમાં રહ્યા વગર અમને સાચી તપાસ થાય એના માટે. ડીસા શહેરમાં આજે કરિયાણા મર્ચન્ટ એસોસિએશનની આગેવાની હેઠળ ડીસાના વેપારીઓએ તેમની સાથે ડીસાના જ અન્ય એક વેપારી દ્વારા કરવામાં આવેલી કરોડો રૂપિયાની છેતરપિંડી બાબતે ન્યાય મેળવવા આવેદનપત્ર પાઠવ્યું હતું. ડીસા શહેર ઉત્તર ગુજરાતનું મુખ્ય વેપારી મથક છે અને ડીસા શહેરમાં અનેક વેપારીઓ પેઢી આવેલી છે અને આ પેઢીઓનો કારોબાર વિદેશ સુધી લાંબો ફેલાયેલો છે. ડીસા શહેર ઉત્તર ગુજરાતનું વેપારી મથક એટલા માટે માનવામાં આવે છે કે અહીંના વેપારીઓ માત્ર મૌખિક કરાર કરીને વ્યવહાર કરતા હોય છે, કારણ કે ડીસાના વેપારીઓની શાખ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બહારથી આવીને વસેલા કેટલાક લેભાગુ વેપારીઓ ડીસાના વેપારી જગતને કલંકિત કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં ડીસા શહેરમાં બનેલો છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનથી આવીને વેપાર ધંધો કરનાર મોહનલાલ જૈન નામના ઈસમે ડીસાના વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. મોહનલાલ જૈન નામના આ વેપારીએ ડીસાના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ બાકી લેવા ઉપરાંત કરોડો રૂપિયાનું ધિરાણ પણ લીધું છે. અને છેલ્લા કેટલાક દિવસથી મોહનલાલ જૈન નામનો ઈસમ ડીસાના વેપારીઓનું ફૂલકું ફેરવીને ગાયબ થઈ ગયો છે. ડીસાના પ્રતિષ્ઠિત વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર મોહનલાલ જૈન નામના વેપારી સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આજે ડીસાના વેપારીઓ ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ ન્યાય મેળવવા માટે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા. શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સભ્યો આજે અહીંયા આવેદનપત્ર એસડીએમ સાહેબને આપવા આવ્યા છે. અમારે ડીસાના વેપારીઓના પૈસા લઈને છેતરપિંડી કરીને ઓમ રામદેવ કરિયાણાના માલિક મોહનલાલ ઉંચાપત જેવો કિસ્સો કરીને નાસી ગયા છે અને એ માલ આજ બી ડીસામાં ઘણી જગ્યાએ ગોડાઉનોમાં પડ્યો છે. એ વ્યક્તિએ લગ્નગાળાની સિઝનમાં અમારા વેપારીઓને એમ કહીને લઈ ગયો કે મારે લગ્નગાળાની સિઝન છે અને માલ આપો, અને પછી એને દુકાન બંધ કરી દીધી. આજે અમારે 2 તારીખે પોલીસ એફઆઈઆર બી કરેલી છે. અમે અમારા બધા વેપારી ભાઈઓને અત્યારે હાલત ખરાબ છે, આના કારણે 2-3 પેઢીઓ બધી નબળી પડી શકે એમ છે. એટલે આ વેપારીને સત્વરે પોલીસ પકડીને લાવે અને અમારો જે માલ ગોડાઉનોમાં પડ્યો છે એ આપે, એના પૈસા જે છે જે લોકોના એ લોકોના પૈસા આપે અને પૈસા અપાવરાવે. એના માટે અમે પોલીસને જલ્દી જાણ કરવા માટે આજે એસડીએમ સાહેબને જાણ કરી છે, અમે કલેક્ટરશ્રીને અને ગૃહ મંત્રાલયમાં જાણ કરીશું. ડીસા એ ઉત્તર ગુજરાતનું સૌથી મોટું વેપારી મથક છે. આ મથકમાં કરિયાણાનો સારો એવો વેપાર ચાલી રહ્યો છે. અહીંયા રામદેવ કરિયાણા, ઓમ રામદેવ કરિયાણા નામે એક કરિયાણાનો વેપારી મોહનલાલ ઉર્માજી જૈન 10-11 વર્ષથી અહીંયા કરિયાણાનો ધંધો કરતો હતો. લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી અને છેલ્લા 1 મહિનામાં પુષ્કળ પ્રમાણમાં માલ વેચાતો લઈ અને લોકોને બારોબાર વેચી અને તેના પૈસા સગે વગે કરીને અહીંથી ભાગી ગયેલ છે. આની અંદર ડીસાના 3-4 વેપારીઓ સંડોવાયેલા છે, એમના સાથ અને સહકારથી આમ આ રાતોરાત ભાગી ગયેલ છે. આ દુકાનનો માલિકની જે ચાવી છે એ ઓમ રામદેવ ફ્રૂટના વેપારીને ત્યાં ચાવી આપી અને તેનો માલ તેના ઘરની અંદર આપી અને બારોબાર ભાગી ગયેલ છે. આમાં ઓમ રામદેવ ડ્રાયફ્રૂટનો ફ્રૂટવાળાનો પણ માણસ સંડોવાયેલો છે. તો કાયદેસર કાર્યવાહી કરી જે તે ધોરણે એની ઝડપી કાર્યવાહી કરવામાં આવે. બહારથી ડીસામાં આવીને વેપાર રોજગાર કરનાર મોહનલાલ જૈન અત્યારે ડીસાના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયો છે. ત્યારે પરપ્રાંતથી ડીસા આવેલા આ વેપારીની શાખ પુરનાર લોકો સામે જો કાર્યવાહી કરવામાં આવે તો ફરાર મોહનલાલ જૈનનો પત્તો લાગી શકે તેમ છે અને ડીસાના વેપારીઓના કરોડો રૂપિયા પરત મળી શકે તેમ છે. બનાસકાંઠા પોલીસની LCB ટીમ તેમજ ગઢ પોલીસે સામડી ખાતે સંયુક્ત રીતે રેડ પાડી 21,280 રૂપિયાની રોકડ રકમ સાથે 8 શકુનીઓને આબાદ રીતે ઝડપી લીધા છે. ગત સોમવારે LCBના ઇન્ચાર્જ PI JH સિંધવના માર્ગદર્શન હેઠળ પ્રોબેશન PSI MR મોહનિયા તથા LCB સ્ટાફની ટીમ ઉપરાંત ગઢ પોલીસના ASI રાજેન્દ્રસિંહ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ દરમિયાન સામઢી રાણાજી વાસ ગામે ખુલ્લામાં કેટલાક ઈસમો ભેગા મળી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જે વખતે આ સ્થળે જુગાર રમતા 8 ઈસમો 21,280 રૂપિયાની રોકડ રકમ
તથા જુગારના સાધનો સાથે આબાદ રીતે ઝડપાઈ જતા તેમની વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા મથક પાલનપુર ખાતે બે દિવસથી પાટીદાર અનામત આંદોલન વખતે શહીદ થયેલા યુવાનોના પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે પાટીદાર અગ્રણીઓ ધરણા અને ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલનના પ્રથમ દિવસે મંગળવારે પાટીદાર નેતા લલજીભાઈ પટેલ અને દિનેશ બાભણીયા ઉપવાસમાં જોડાયા બાદ આજે પાસના કન્વીનર હાર્દિક પટેલ પણ પાલનપુરમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય અપાવવાની માંગણી સાથેની આ લડતમાં જોડાયા હતા. આજે પાલનપુરના મહેમાન બનેલા હાર્દિક પટેલે અમારા પાલનપુર ખાતેના સંવાદદાતા વિનોદ સુંદેસા સાથે ખાસ વાતચીત પણ કરી હતી. પાટીદાર યુવાનોને ન્યાય આપવામાં સરકાર આડોડાઈ કરતી હોવાના આક્ષેપ સાથે હાર્દિક પટેલે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે બહેરી અને આંધ્રી સરકારને જગાડવા માટે અમારે લડતનો માર્ગ અપનાવવો પડ્યો છે. પાટીદાર અનામત આંદોલનના સમયે પાટીદાર યુવાનો જે શહીદ થયા છે તેમને હજુ સુધી ન્યાય નહીં મળી રહ્યો. પાલનપુરમાં બે દિવસથી ઉપવાસ ચાલી રહ્યા છે. આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમારી સાથે છે. હાર્દિક પટેલ, આજે હજુ સુધી ન્યાય નથી મળ્યો. બહુ દુઃખની વાત છે અને આ બાબતે સરકારે ધ્યાન આપવું જોઈએ. સરકારે જે ધ્યાન નથી આપ્યું, જેના વિરોધમાં જે અહીંયા ઉપવાસ પર લોકો બેઠા છે, બસ એ બાબતે કોઈ યોગ્ય નિર્ણય આવે એ બાબતની રાહ જોઈએ છે. કારણ શું આટલા સમય વીતવા છતાં પણ હજી સુધી જે શહીદ થયા છે યુવાનોને ન્યાય નથી મળ્યો? સરકારના કાન બેરે થઈ ગયા છે, નાખે આંધળી થઈ ગઈ છે અને એના કારણે લોકો પણ એનો જવાબ આપી રહ્યા છે. તો આગામી સમયમાં આપનો કાર્યક્રમ શું રહેશે? કાર્યક્રમ તો ઘણા બધા છે, કાર્યક્રમમાં જોડાઈએ છીએ અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ આટલો સમય વીતી ગયો છે, ઘણી વખત શું બહેરાઓને સંભળાવવા માટે ધમાકાઓની જરૂર હોય છે. બરોબર, બહેરાઓને સંભળાવવા માટે ધમાકાઓની ખૂબ જરૂર હોય છે. હાર્દિક પટેલનું આ નિવેદન છે અને ઝડપથી સરકાર એના માટે ન્યાય આપે એ માટેની આ ચીમકી છે. વિનોદ સુંદેસા, બીકી ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન ઝડપેલા 2.70 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ધાખા ગામની સીમમાં કરાયો નાશ. રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહીને નજરે નિહાળવા ગ્રામજનોની જામી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. भैया सुन लो, भाभी सुन लो, अम्मा जी, कचरे वाली गाड़ी में सब कचरा डालो जी, कचरे वाली गाड़ी में सब कचरा डालो जी. सुन लो भैया सुन लो, भाभी सुन लो, अम्मा जी, કચરે વાલી ગાડી મેં સબ કચરા. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થકેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा लिया आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया बालमुकुटा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो दे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. बालमुकुटा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન મહિનામાં ખુદાની ઇબાદતમાં મશગુલ બની ગયા છે. ત્યારે રમજાન મહિનાના સમાપન પૂર્વે થરાદના કાજીવાસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું. પવિત્ર રમજાન માસ દરમિયાન થરાદમાં હિન્દુ તેમજ મુસ્લિમ ભાઈઓએ સાથે મળી થરાદના કાજીવાસમાં ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોડી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઇફ્તાર પાર્ટી થરાદ રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત અને થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત તરફથી રાખવામાં આવી હતી. આ ઇફ્તાર પાર્ટીમાં થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, પાલિકા સદસ્ય દીપકભાઈ ઓઝા, વસંતભાઈ દવે, જતીનભાઈ લીડિયા, જંતીલાલ નાઈ, ચાંદાજી રાજપૂત, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નરેશભાઈ રાજપૂત, મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ, મુસ્લિમ સમાજના અગ્રણી મેરાબભાઈ રાઉમા, નિસારભાઈ મેમણ, ગુલાબભાઈ માસ્તર, મામદભાઈ કાંચી, ઇસુફ શાહ, બાનવા નાસિરખાન કાજી સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને યુવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઇફ્તાર પાર્ટીના આયોજક ડીડી રાજપૂતનું મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ દ્વારા સાલ ઉઢાડી સન્માન કરાયું હતું. પવિત્ર રમજાન માસ અને આ પવિત્ર અધિક માસ નિમિત્તે થરાદ મુસ્લિમ સમાજ દ્વારા પણ થરાદની ડાંગેશ્વર ગૌશાળામાં આશ્રિત ગાયોના ઘાસચારા માટે 11,000 રૂપિયાનું રોકડ દાન પણ અપાયું હતું. બનાસકાંઠાના થરાદ ખાતે ગઈરાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ભવ્ય ડાયરામાં સ્થાનિક ભાવિકોએ ગૌવંશ માટે રીતસર દાનનો વરસાદ વરસાવ્યો હતો. થરાદથી ઢીમા તરફ જતા રોડ ઉપર આવેલ MS વિદ્યાલયની સામે રામ આસરા ટ્રસ્ટ તથા શ્રીરામ આસરા ધરણીધર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગઈરાત્રે ભવ્ય સંતવાણી ડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, પ્રવીણદાન ગઢવી, ચતુર્દાન ગઢવી તેમજ દશરથદાન ગઢવી સહિત અન્ય કલાકારોએ ભક્તિ સંગીતની રસલહણ કરાવી હતી. ગૌશાળાના લાભાર્થે રાખેલ આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને દાનની સરવાણી પણ રેલાવી હતી. કલાકારોએ લોક સાહિત્ય અને ભજનો પીરસતા લોકો ઝૂમી ઉઠ્યા હતા. બ્રિજરાજદાન ગઢવીના ડાયરામાં લોકોએ રીતસર નોટોનો વરસાદ વરસાવ્યો હતો. ડીસા શહેરમાં આવેલી ગણેશ કૃપા સોસાયટીના રહીશો અત્યારે પાણીની તીવ્ર સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારના રહીશો પાલિકાના વેરો નિયમિત ભરે છે, પરંતુ પાલિકા દ્વારા આ વિસ્તારમાં જોઈએ તેવી સુવિધાઓ આપવામાં આવતી નથી, જેથી સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા શહેરમાં અત્યારે ઉનાળો ચરમસીમા પર છે અને ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો માટે પાણીની સમસ્યા પણ વિકટ બનતી જઈ રહી છે. ડીસા શહેરમાં આવેલી ગણેશ કૃપા નામની સોસાયટીના રહીશો અત્યારે પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં રહીશો પાલિકાના તમામ નિયમિત વેરા ભરે છે, પરંતુ પાલિકા આ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ જઈ રહી છે. ડીસા શહેરમાં આવેલા આ વિસ્તારના રહીશો છેલ્લા એક માસથી પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અને આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ સમક્ષ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારની પાલિકા દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જેને પગલે આ વિસ્તારના રહીશોમાં પાલિકા પ્રત્યે ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે. ગણેશ કૃપામાં 2 મહિનાથી પાણી નથી આવતું. મોટરો ચાલુ કરીએ, પાણી ભરીએ છીએ તો અમારે આવી બધી મુસીબત ભોગવવાની. પછી વેરા બી ભરીએ છીએ, રોડ બી નથી આવતો.
ચૂંટણીના ટાઈમે કે વોટ અમને આપો આપો આપીને શું કરીએ, અમારે આવી બધી તકલીફ ભોગવવાની. તો પછી બે મહિનાથી પાણી નહીં આવતું, મોટરો બાળી, પછી બિલ અમારા ઘરના ભરવાના. ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા એક માસથી આ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અને આ વિસ્તાર ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખનો વિસ્તાર હતો. તેમ છતાં આ વિસ્તારને પાલિકાની ઉપેક્ષાનો ભોગ બનવું પડતું હતું. ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાલિકામાં બદલાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખ આ વિસ્તારને ન્યાય અપાવવામાં કેટલા સફળ રહે છે. ધાનેરા પોલીસે પકડેલા વિદેશી દારૂના જથ્થાનો આજે વિધિવત રીતે નાશ કરી દેવામાં આવ્યો હતો. દારૂની 152,126 બોટલ ઉપર રોલર મશીન ફેરવી દઈ દારૂનો નાશ કરાયો હતો. ધાનેરા પોલીસે જપ્ત કરેલ વિદેશી દારૂની બોટલોનો આજે ધાનેરા તાલુકાના ધાખા ગામની સીમમાં નિકાલ કરાયો હતો. ધાનેરા પોલીસે એપ્રિલ 2016 થી મે 2018 સુધી ઝડપેલ 152,116 બોટલ વિદેશી દારૂના જથ્થાનો નિયમ મુજબ નાશ કરવાનો થતો હોય આજે ધાનેરા પોલીસે કુલ 2,70,76,795 રૂપિયાની કિંમતના વિદેશી દારૂનો ધાનેરા તાલુકાના ધાખા ગામની સીમમાં આવેલી અભાવરૂ જગ્યા ઉપર ધાનેરાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એડી ચૌહાણ તથા થરાદના ડીવાયએસપી એએચ ચૌધરી સહિત અન્ય અધિકારીઓની હાજરીમાં નાશ કર્યો હતો. ટર્બો ટ્રકમાં વિદેશી દારૂની બોટલોને દાખા ગામની સીમમાં ખસેડી દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવાયું હતું. આજે દાખા ગામે દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ગ્રામજનો પણ મોટા પ્રમાણમાં આ કાર્યવાહીને નજરે નિહાળવા ઉમટી પડ્યા હતા. જોકે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે આ તમામ મુદ્દા માલનો નાશ કરાયો હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી વિશે ધાનેરાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારીએ વધુ વિગતો આપી હતી. આજરોજ તારીખ 13/6/2018 રોજ ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર ગેરકાયદેસર રીતે પકડાયેલ વિદેશી દારૂનો બોટલોનો નિકાલ કરવા માટે ધાખા સીમ વિસ્તારની જગ્યા પસંદ કરવામાં આવેલ અને સવારના 9 થી જ જુદા જુદા પોલીસ સ્ટેશનોની અંદર રાખેલો દારૂની જે બોટલો છે તે અહીં લાવીને એક જગ્યાએ કેન્દ્રિત કરીને કુલ બોટલો 152,116 હતી. એ પૈકી એનો મુદ્દામાલ કિંમત રૂપિયા ગણવા જઈએ તો 2,70,76,795 જેવા કુલ રૂપિયાનો આજે દારૂનો અહીંયા નાશ કરવામાં આવ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો જ વિજય. અપેક્ષિત રીતે જ અશોકભાઈ ઠાકોર પાલનપુરના નવા નગરપતિ, જ્યારે ઉપપ્રમુખ પદે હિતલબેન રાવલ ચૂંટાયા. થરાદ તાલુકાના આસોદર ગામની પરિણીતાએ સાસરિયાના કથિત ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર, મૃતકના પતિ સહિત અન્ય સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ. પાલનપુર ખાતે પાટીદાર સમાજના ઉપવાસ આંદોલનના બીજા દિવસે પાસ કમિટીના કન્વીનર હાર્દિક પટેલ પણ ઉપવાસમાં જોડાયા. રાજ્ય સરકાર ઉપર હાર્દિક પટેલે પાડી પસ્તાવ. ધાનેરા પોલીસે છેલ્લા 2 વર્ષ દરમિયાન ઝડપેલા 2.70 કરોડના વિદેશી દારૂના જથ્થાનો ધાખા ગામની સીમમાં કરાયો નાશ. રોલર ફેરવી દારૂની બોટલોનો નાશ કરવાની કાર્યવાહીને નજરે નિહાળવા ગ્રામજનોની જામી ભીડ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.